વાળા આપણે ચેપ્ટર 7 વિજ્ઞાનની અંદર જઈશું. તો યાદ કરો કે કોઈ પણ શરીરના અંતઃસ્ત્રાવની સમજૂતી ગ્રંથિઓની આપણે મેળવીશું. હાઇપોથેલેમિક પિનિયલ ગ્રંથિ, એ પિનિયલ ગ્રંથિ એ માથા મગજ પાસે, પિટ્યુટરી ગ્રંથિ એ આપણી આંખ છે તેના પાછળના ભાગમાં આવે છે, થાઇરોઇડ ગ્રંથિ એ આપણા ગળા પાસે, અને પેટ્રાઇટ ગ્રંથિ એ આપણા ગળાની જે થાઇરોઇડ ગ્રંથિ છે તેની સૌ તેની નીચે આવેલી છે, થાઇમસ એ આવેલી છે. હવે સ્વાદુપિંડ, સ્વાદુપિંડની અંદર આપણો જે જીભ છે જે કેવી રીતના શ્વેત એ પારખે છે તેના આધારે જે સ્વાદુપિંડ છે તે ખોરાકમાં શર્કરાનું માત્ર શર્કરાની કરે છે. અને હવે એડ્રિનલ ગ્રંથિ, સ્વાદુપિંડની ઉપર એડ્રિનલ ગ્રંથિ આવેલી છે, તમે જોયું છે. મિત્રો આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આ 10માવાળા આ જે બે તમને આકૃતિ દેખાય છે તે માનવના અંતઃસ્ત્રાવી ગ્રંથિ નર અને માદાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ જો, સંકલિત વૃદ્ધિમાં અંતઃસ્ત્રાવ કેવી રીતે મદદ કરે છે તે સમજવા માટે આવા કેટલાક ઉદાહરણો ચકાસીએ. મીઠાના પેકેટ પર આપણે બધાને જોયું છે કે આયોડિનયુક્ત મીઠું અને આયોડિન સંવર્ધિત આહારમાં આયોડિનનું મીઠું લેવું કેમ જરૂરી છે. થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનાવવામાં આવે છે અને આયોજન છે. થાઇરોઇડમાં કાર્બોદિત પ્રોટીન અને ચરબી ચયાપચયનું આપણા શરીરમાં નિયંત્રણ કરે છે, જેથી વૃદ્ધિ અને ઉત્કૃષ્ટ સંતુલન કરાવી શોક થાઇરોક્સાઇડ અને સંશ્લેષણમાં આયોડિન અનિવાર્ય છે. જો આપણા આહારમાં આયોડિનની ઉણપ છે તો એ સંભાવના છે કે આપણે ગોઇટર નામના રોગથી ગ્રસ્ત થઈ શકીએ છીએ. આ બીમારીનું એક લક્ષણ તરીકે ગરદન ફૂલી જાય છે. શું તમે આકૃતિના 7.6 થાઇરોઇડ ગ્રંથિના સ્થાન સંબંધિત જાણ કરી શકો છો? ક્યારે આપણે એવા વ્યક્તિનો સંપર્કમાં આવીએ છીએ જે ખૂબ જ વામન એટલે કે નાના કદના હોય છે અને વધારે પડતા ઊંચા પણ હોય છે, તો શું તમને આશ્ચર્ય થાય છે કે આ કેવી રીતે થાય? તો પિટ્યુટરી ગ્રંથિમાં સ્રવિત થનારા અંતઃસ્ત્રાવ એક વૃદ્ધ સ્ત્રાવ જેવું નામ આપવામાં આવ્યું છે. વૃદ્ધિ સ્ત્રાવ એટલે કે GH એટલે કે ગ્રોથ હોર્મોન્સ, એને GH કહેવામાં આવે છે. ગ્રોથ હોર્મોન્સને GH ગણવામાં આવે છે. તેનો વિકાસ નિયંત્રણ કરવા માટે થાય છે. બાલ્યાવસ્થામાં અંતઃસ્ત્રાવ ઉણપ સર્જાવતા આ વમનતાના કારણ બને છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ, પેટ્રાઇટ ગ્રંથિઓ, થાઇમસન, સ્વાદુપિંડ, એડ્રિનલ ગ્રંથિઓ, અંડપિંડ, શુક્રપિંડુ એ વગેરે વિશે આપણે ચર્ચા કરીએ છીએ. હવે એના આગળના ટોપિક ઉપર આપણે ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, તો આઈ હોપ તમને આ વિડીયોમાં સમજ પડતી હશે. તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવશો. વિદ્યાર્થી પરાવર્તિત ક્રિયા 10માવાળા, ચલો હવે આપણે આગળના ટોપિક વિશે જોઈશું. પરાવર્તિત ક્રિયાનો શું અર્થ થાય છે અને તેનું ઉદાહરણ આપો. તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજણ મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ છે પરાવર્તિત ક્રિયાનો અર્થ શું થાય છે અને તેના ઉદાહરણો આપો. તો મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહારના બાહ્ય ઉત્તેજનો સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારના પરાવર્તિત ક્રિયા કહે છે. મગજમાં ઐચ્છિક કેન્દ્રોની જાણ શું છે? સૌપ્રથમ સમજો કે મગજમાં ઐચ્છિક ક્રિયાની જાણ
બહારના બાહ્ય ઉત્તેજનો સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે। મિત્રો ફરી સમજાવું છું, ધ્યાનથી સમજો। મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહારના બાહ્ય ઉત્તેજનો સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે। વિદ્યાર્થી મિત્રો ઉદાહરણો આપો, સવાલ છે ઉદાહરણો આપો। તો ઉદાહરણોની અંદર તમે જોવા કે ઉદાહરણની અંદર જુઓ, સૌપ્રથમ અજાણ્યાને પીન ભોકાતા હાથ ઝડપથી પાછો ખેડ્યો। અજાણ્યાને પીન, અજાણ્યા કોઈ માણસ હોય તે માણસને પીન ગોપાતા તેનો હાથ ઝડપથી પાછળ ખેંચાયો। તો એ જે આપણે ગોચાયા તેનું જે આપણે દુખે છે તે ચેતાકોષો દ્વારા આપની પિટ્યુટરી ગ્રંથિ દ્વારા આપના મગજને આદેશ આપે છે અને આપનો હાથ ઝડપથી પાછળ ખેંચાય છે, જેને પરાવર્તી ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ, અજાણ્યા ગરમ વસ્તુને હાથને અડકતા દૂર લઈ લેવો જોઈએ, તે પણ આપણે થાય છે। અને ઉંગ્રસને બગાસું છીંક ખાવી વગેરે, ઉરોડલ પટલનું હલનચલન, ઘૂંટણાને આંચકો લાવવો, તીવ્રતાને ઘૂંટણ કરવું વગેરે તેમનામાં આવે છે। ઘૂંટણ, તીવ્ર પ્રકાશની આંખથી કીડીને નાની થવી, આંખના પલકારા, પસંદગીના અને સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોંમાં પાણી આવવું વગેરે આપણે જોઈએ છીએ। આપણે પરાવર્તી ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિચાર શા માટે આપીએ છીએ? તો ચાલો સમજીએ। વિચાર કરવો તે એક ઝડપી પ્રક્રિયા છે જેમાં ઘણા બધા ચેતાકોષો ઉર્મી વેગો અને જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી છે। વિચાર કરવા માટેના કેન્દ્રો અગ્ર મગજમાં આવેલા છે। તે શરીરમાં વિવિધ ભાગોમાંથી સંવેદી ચેતા દ્વારા માહિતી મેળવે છે। વિચાર કેન્દ્રોમાં આ માહિતીનું અર્થઘટન થાય છે અને સૂચના તૈયાર કરવામાં આવે છે। મગજમાંથી આ સૂચના પ્રેરક ચેતા દ્વારા પ્રતિકારક અંગ તરફ વહન પામે છે। અતિ પ્રતિચાર દર્શાવવા માટે તે વધારે સમય લે છે। પરાવર્તી ક્રિયામાં આ સૂચના કરોડરજ્જુ દ્વારા આપવામાં આવે છે, તેથી અંગની મગજ તરફ અને મગજથી પાછા અંગ તરફ જવાના ઉર્મી વેગના વહન સમય બચે છે। તેથી વિચાર કરવાની ક્રિયા આપણે ધીમો પ્રતિચાર આપીને છીએ। આગળ જોઈશું શું આવશે વિદ્યાર્થી મિત્રો, શું આવશે આપીએ છીએ। પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતવાહી એટલે કે સંવેદી, અંતવાહીનો અર્થ થાય છે સંવેદી ચેતા અને બહિર્વાહી પ્રેરક કે ચાલક ચેતાના કરોડરજ્જુના સહિતના જોડાણોને પરાવર્તી કમાન કહે છે। જેમ આપણે હવે સમજીશું કે ઉત્તેજના એને ઉષ્મા કહે છે, ગ્રાહી આંગળીઓમાં ઉષ્માગ્રાહી સંવેદક અને સંવેદી ચેતાતંતુ જે કરોડરજ્જુ સંવેદી કેન્દ્ર તરફ જઈને તે ચાલક કેન્દ્ર તરફ આવે છે અને પછી તે ચાલક અને ચેતાતંતુ તરફ જઈ પ્રતિચારક અંગ
એટલે કે હાથના સ્નાયુઓ કરી પ્રતિચાર એટલે કે હાથ ખેંચી લેવાય છે. આ પરાવર્તી ક્રિયાનો કમાન અહીં સમજાવેલું દેખાય છે. ઉત્તેજનાથી ઉષ્મા, ત્યાર પછી ગ્રાહ્યંગ, ઉત્તેજનાથી પછી શું આવશે? ઉષ્મા, અને ત્યાર પછી ગ્રાહ્યંગ. અને જો ઉત્તેજનાથી ઉષ્મા, ગ્રાહ્યંગ એટલે આંગળીઓના ઉષ્માગ્રાહી, સંવેદી, સંવેદી એટલે ચેતાતંતુ, સંવેદ કરે છે એટલે ચેતાતંતુ, ત્યાર પછી તે કરોડરજ્જુ પાસે જાય, સંવેદી જે સંવેદી કેન્દ્રથી તે ચાલક કેન્દ્ર પાસે જાય છે, અને ચાલક પછી તે ચેતાતંતુથી પ્રતિચારક અંગ એટલે કે હાથના સ્નાયુઓથી હાથ ખેંચી લેવાય એટલે પ્રતિચાર થાય છે. મિત્રો, હું સમજાવું છું, તમે બરાબર ધ્યાન આપતા જ હશો. અને આ વિડીયો યુટ્યુબ પર હું એ આ વિડીયો બનાવ્યો છે, એ પહેલી વારનો વિડીયો છે સાતમાનો. તો હું એ સાતમા પાસ નિયંત્રણ અને સંકલનની અંદર હું તમને પરાવર્તી ક્રિયા વિશે સમજાવું છું. અને આગળ આપણે માદા અને નરની જે ગ્રંથિઓ છે તેના વિશે પણ સમજણ મેળવી, આઈ હોપ તમે સમજતા જ હશો. આગળ આપણે વાત કરીશું. આમ સંવેદી અને ચાલક સંદેશો કરોડરજ્જુનાથી પસાર થતાં ચેતામાર્ગ પર પસાર પરાવર્તી કમાની રચના કરી છે. તો મિત્રો, આમ સંવેદી અને ચાલક સંદેશો કરોડરજ્જુની પસાર થતાં ચેતાકોષ માર્ગ પર પરાવર્તી કમાની રચના કરે છે. તે દ્વારા ખૂબ જ ઝડપી પ્રતિચાર દર્શાવાય છે. ઉદાહરણ તરીકે, ધારો કે ભૂલથી કે અજાણ્યા કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અડકે તો તરત જ હાથ પાછો ખેંચી લે છે. અહીં ગરમ વસ્તુના ઉત્તેજનના સ્ત્રોતો હાથમાં સંવેદી ચેતાતંતુના ક્રિયાશીલ કરે છે. અને ઉર્મી વેગ એટલે કે વીજ આવેગને કરોડરજ્જુ તરફ લઈ જાય છે. કરોડરજ્જુના સંવેદી કેન્દ્રો આ ઉત્તેજના મેળવીને ચાલક કેન્દ્રના ચોક્કસ સંદેશો વહન કરે છે, અને સંદેશા ચેતાતંતુ દ્વારા હાથમાં ચોક્કસ સ્નાયુઓથી મળે છે. આમ સ્નાયુઓમાં સંકોચાતા હાથ પાછો ખેંચાઈ આવે છે. અહીં હાથ અથવા સ્નાયુ તેના પ્રતિચારક અંગ તરીકે કાર્ય કરે છે. આમ સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધીના સમગ્ર માર્ગ પરાવર્તી કમાન છે. આ ક્રિયાને પરાવર્તી ક્રિયા કહે છે. મિત્રો, પરાવર્તી ક્રિયા શું કહે છે? પરાવર્તી ક્રિયાનો કમાન પણ હું તમને સમજાવ્યો છે. મિત્રો, ખૂબ જ શાંતિથી આ વિડીયો ધ્યાનપૂર્વક જો તમે જોશો તો હું માનું છું કે તમે આમાં ઘણું બધું શીખી શકશો. જો તમને આને સાંભળતા રહેશો ને થોડીક થોડીક નોંધ પણ લખતા રહેશો તો અવશ્ય હું માનું છું કે તમે ઝડપથી આ પ્રકરણને સારી રીતે સમજી શકશો. મિત્રો, હું તમને આગળ રહેલા ચેતા આપણે પરાવર્તી ક્રિયા વિશે સમજણ મેળવી આગળ થોડુંક જોઈ લો. તમે શું જોવાનું છે? તમારે આ એરિયા વિશે, આના વિશે જોવાનું છે તમારે કે જ્યારે તમારી મિત્રોની વય 10-12 વર્ષની થયેલી હશે તો તમે અને તમારા મિત્રોનો દેખાવનો આશ્ચર્યજનક ફેરફાર જોયો જ હશે. આ પરિવર્તનની યુવાવસ્થાના પ્રારંભ થવાની સાથે સંબંધિત છે, કારણ કે નરમાં ટેસ્ટોસ્ટેરોન અને માદામાં ઇન્સ્ટ્રોજન સ્ત્રાવ થાય છે. મિત્રો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ આઈએમપી દરેક પરીક્ષામાં પૂછાય છે કે તમારે જ્યારે પણ પૂછાય છે કે નરમાં શુક્રપિંડની અંદર શું ટેસ્ટોસ્ટેરોનનું અંતઃસ્ત્રાવ થાય છે, જ્યારે માદામાં અંડપિંડની અંદર ઇન્સ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે. પિન્યલ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, એડ્રીનલ ગ્રંથિ, સ્વાદુપિંડ, અંડપિંડ, થાઇમસ,
હાઇપેથોલેમસ આ બધી જ તમામે તમામની આપને નર અને માદામાં ગ્રંથિ અને પિંડો વિશે અને તેમજ હાઇપેથલેશન અને થાઇમસના અંગે આપણે અહીં વિચારધારા એટલે કે આપણે અહીં વિચારીને તેને સમજી શક્યા છે. મિત્રો, હું આશા રાખું છું તમે સમજી જ લેશો. મિત્રો, તમને પ્રવૃત્તિ 7.4 આપેલ છે વિજ્ઞાનની ચોપડીની અંદર 125 નંબરના પેજ ઉપર. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ગ્રંથિ દ્વારા અંતઃસ્ત્રાવો થાય છે તે ચોક્કસ કાર્યો કરે છે. અંતઃસ્ત્રાવો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કોષ્ટકને આધારે 7.1 છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એ પેટ્યુટરી ગ્રંથિએ થાય છે. બધા જ અંગોને વૃદ્ધિ પ્રેરે છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એ કઈ ગ્રંથિના થાય છે? પેટ્યુટરી ગ્રંથિમાં થાય છે. આપણે જ્યારે જોવાનીથી કિશોર, બાળ અવસ્થા, યુવાવસ્થા, પછી વૃદ્ધાવસ્થા, બધી અવસ્થા જે છે તે પેટ્યુટરી ગ્રંથિના અંગો વૃદ્ધિ આપણે આપે છે. અને ત્યાં થાઇરોઇડ ગ્રંથિ એ શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે છે. ત્યારબાદ ઇન્સ્યુલિન એ રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કરે છે. ટેસ્ટોસ્ટેરોન એ શુક્રપિંડો રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કરે છે. ટેસ્ટોસ્ટેરોન એ શુક્રપિંડમાં તેના કાર્ય કોઈ નથી. અંડપિંડમાં સ્ત્રી પ્રજનાંગોનો વિકાસ અને રજોસ્ત્રાવનું નિયમન કરે છે. એન્ડ્રીનલ ગ્રંથિ એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. મુક્ત થતા અંતઃસ્ત્રાવો, રિલીઝિંગ અંતઃસ્ત્રાવો, અંતઃસ્ત્રાવોમાં સ્ત્રાવ કરતા પેટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરે છે. મિત્રો, મોસ્ટ ટાઈમ પી સવાલો તમને અહીં આપેલા જ છે. તમે તેને સમજીને બરાબર તૈયારી કરશો તો તમને પાઠ ખૂબ જ સરળ છે. કારણ કે હવે બોર્ડની એક્ઝામમાં માસ પ્રમોશન કોઈને જ નથી મળવાનું, જેથી તમે ધ્યાનપૂર્વક અભ્યાસ કરશો. આવી શુભકામનાઓ સાથે આભાર વિદ્યાર્થી મિત્રો.